વર્તમાન લોકસભામાં અંતિમ સત્રમાં થયેલ કામકાજ અને સુરતના લોકપ્રતિનિધિ તરીકે સી આર પાટીલ અને દર્શનાબેન જરદોશ દ્વારા થયેલ રજૂઆતો અને પ્રશ્નોત્તરી માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભામાં અને રાજ્યસભામાં બિલો અંગેની તમામ માહિતી એમના દર્શનાબેને આપણી સામે મૂકી છે. જે કંઈ કામ થયું એ પણ આપણી સામે છે જ. મહત્વની વાત એ છે કે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શનમાં આપેલા વચનો અને એક પછી એક એ પૂર્ણ કરવાની શરૂઆત કરીને પૂર્ણતા તરફ જઈ રહ્યા છે. પહેલીવાર મેનિફેસ્ટોમાં આપેલા વચનો પૂર્ણ કરતી પાર્ટી અથવા તો સરકારને રોકવાનો વિરોધ પક્ષો પ્રયત્ન કરે એ પણ આવા વખતે પહેલીવાર જોવા મળ્યું છે. હમણાં સુધી સરકાર ઉપર મેનિફેસ્ટોમાં આપેલા વચનો પૂર્ણ કરવા માટે વિપક્ષો દબાણ કરતા હોય એ પ્રકારનો માહોલ લોકસભામાં જોવા મળતો હતો. પરંતુ રામ મંદિરનો પ્રશ્ન હશે, નાગરિકત્વનો પ્રશ્ન હશે, કે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન હતો, 370ની કલમનો પ્રશ્ન હતો, રદ કરવા માટેનો 35A પ્રશ્ન હતો, આ બધા જ પ્રશ્નોને મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતે આપેલા વચનોમાં સમાવેશ થયેલો છે અને એ વચનો પૂર્ણ કર્યા પછી એનો વિરોધ એ વિરોધ પક્ષો કરે છે. આવો માહોલ આ પહેલીવાર જોવા મળ્યો અને લોકોમાં ખૂબ પોઝિટિવ માહોલ મળ્યો કે પાર્ટીએ આપેલા વચનો સરકાર એક પછી એક પૂર્ણ કરી રહી છે, એનો પણ એક સારો માહોલ હતો. કેટલાક પ્રશ્નો જે આપણે પણ સુવિધિત છે કે ટોલ ટેક્સનો એક પ્રશ્ન હતો એને પણ ઉકેલી શકાયો છે. અને બીજો એક પ્રશ્ન હતો કે ઘણા સમયથી સુરત શહેરમાં જે લોકોને મકાન માટેની સબસિડી મળતી નથી અને એની અંદર કેટલાક ટેકનિકલ મુદ્દા પણ હતા. હું આપના માધ્યમથી ખાસ આ વાત એટલા માટે કહેવા માગું છું કે કેટલાક લોકો એમાં એક નિયમ હતો કે એમણે પતિનું નામ દસ્તાવેજમાં હોવું ફરજિયાત છે, પરંતુ અજાણતા એમણે કદાચ પતિનું નામ દાખલ નહીં કર્યું હોય એના કારણે એમને સબસિડી નથી મળી. કેટલાક લોકોને પતિનું નામ હોવા છતાં પણ સબસિડી મળી નથી. કેટલાક લોકો કુંવારા છે એટલા માટે અથવા વિધુર છે એટલા માટે પતિનું નામ નથી લખ્યું. આ તમામનો ઉકેલ હું ત્યાં કમિટીમાં અર્બન ડેવલપમેન્ટ કમિટીના સભ્ય હોવાને નાતે મેની સફળતાપૂર્વક રજૂઆત કરી છે. દરેક બેંકોને સુવિધા આપવામાં આવી છે કે જેમાં દસ્તાવેજ પતિનું નામ છે એમને તાત્કાલિક એની સબસિડી છૂટી કરવી, જેમના દસ્તાવેજમાં પતિનું નામ નથી અને સુધારાનો દસ્તાવેજ કરાવીને એને પણ સબસિડીનો લાભ આપવો, જે કુંવારા છે અથવા વિધુર છે એ માતાનું પણ નામ કે દીકરીનું નામ પણ એમાં સમાવેશ કરી શકે એ પ્રકારનો એની અંદર સર્ક્યુલર ગઈકાલે કદાચ થવાનો હતો અથવા તો 2-4 દિવસમાં થઈ જશે. આ પ્રશ્નો ઉઠાવવાને કારણે આખા દેશમાં શહેરોમાં જ્યાં આ ટેકનિકલ પ્રશ્નને કારણે જેમને સબસિડી નથી મળી આ તમામને સબસિડી મળશે એવો એક મહત્વનો મુદ્દો આપણે સફળતાપૂર્વક કરી શક્યા છીએ. તો આજે લોકોના જે પ્રશ્નો હતા, દાખલા દિવ્યાંગોને રિઝર્વેશન હોય છે એમને દરેક જગ્યાએ સરકારમાં 3%થી વધુ જોબ માટેના રિઝર્વેશન છે પરંતુ એનો અમલ થતો નથી. હું ફરીથી એ બધા જ સર્ક્યુલરો કઢાવીને કેન્દ્ર સરકારની અંદર આ દિવ્યાંગોને એનો રિઝર્વેશનનો લાભ મળે અને એટલા કોટામાં એમને નોકરી મળે એના માટેની પણ સફળતાપૂર્વક રજૂઆત કરી છે અને રાજ્ય સરકારોને એની સૂચના આપવા તરફ એ જઈ રહ્યા છે. તો આ રીતે જે નાના મોટા પ્રશ્નો હતા કે જે સુરત શહેરને સ્પર્શતા હતા એવા પ્રશ્નોને પણ વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. આગળ ઉપર પણ જે કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ માટે પણ અમે સફળતાપૂર્વક પ્રયત્ન કરી ચૂક્યા છે. તાપી નદીની 972 કરોડની ગ્રાન્ટ પણ મેળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. એના કારણે હવે તાપી નદી શુદ્ધિકરણની જે યોજનાને અમલમાં આવી રહી છે અને ઝડપથી એના પણ પરિણામ મળવાના છે. આજુબાજુની જે ખાડીઓ કે મિંડળા સહિતની નદીઓની પણ સફાઈ થાય એના માટે પણ અમે ગ્રાન્ટ મેળવવાના પ્રયત્નશીલ છીએ. તો આવા અનેક પ્રશ્નો જે આપના માધ્યમથી પણ જે મીડિયામાં છપાય છે અને એના દ્વારા અમને ખબર પડે છે કે લોકોના પ્રશ્નો શું છે,
તો એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને એને સફળતા મળે એવો પણ અમે પ્રયત્ન કરીએ છીએ. હમણાં 3 દિવસ પહેલાં સુરતનો બે ફેમિલી એ આસામમાં ફસાઈ ગયા હતા અને હાઈવે પરવાને કારણે એમને ખૂબ જોખમમાં મુકાઈ ગયા હતા. એમનો પરિવાર ચિંતામાં હતો. એમણે અમારો સંપર્ક કર્યો, અમે એમને સફળતાપૂર્વક અહીં લાવ્યા. તો આ રીતે પણ સુરત શહેરના નાગરિકોને જો કોઈ એવા પ્રશ્નો ઊભા થાય છે ત્યારે એમને અમે મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણીવાર ઘણા બધા પ્રશ્નો જે કદાચ લોકોથી નથી આવતા એવા પ્રશ્નો મીડિયા દ્વારા એ અમારા ધ્યાન પર આવે છે અને એના કારણે અમે એમાં રજૂઆતો કરી શકીએ છીએ. એટલા માટે તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. તમે કદાચ મીડિયાના છેલ્લા ન્યૂઝ જો આજે સવાર સુધી જોતા હશો તો જે દિલ્હીમાં જામિયામાં જે થયું છે એની અંદર જે લોકો પકડાયા છે એમાં આજે જે 10 લોકો પકડાયા છે એ ત્યાંના વિદ્યાર્થી નથી. બીજા જે 10-11 લોકો પકડાયા છે એ સ્ત્રીના વેશમાં પુરુષો હતા, એટલે કે યુવાનો હતા. એમણે ઇરાદાપૂર્વક આ સળગાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એની પાછળ કોઈક પીઠબળ છે કોઈકનું અને કોઈક આર્થિક રીતે મદદ પણ કરી રહ્યું છે. અને 10-11 લોકો જેમની સામે પહેલાં ગુનેગાર તરીકે ગુના દાખલ થયેલા છે એવા લોકો પણ આમાં આંદોલનમાં હતા. તો આ આંદોલન વિદ્યાર્થીના નામે જે ચલાવી રહ્યા છે એ ગુનેગાર તત્વો છે અને કોઈક હિત ધરાવનાર તત્વો એમાં દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દિલ્હી એકમે પણ એમાં આપના ધારાસભ્ય અને આપના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના નામ સાથે ગઈકાલે પ્રેસમાં પણ એમની પર આરોપ કર્યા છે અને આજે સાબિત પણ થઈ રહ્યું છે. જે બસ સળગાવવાની પોલીસે બસ સળગાવી એવો આરોપ કર્યો હતો એ ગઈકાલે મીડિયામાં જ હતો કે બસ તો સળગી જ નથી, પરંતુ આ બસ સળગાવ્યા છે એવી અફવા ફેલાવીને એમને વાતાવરણ ત્યાં ઉશ્કેરવાનો પ્રયત્ન ત્યાં પણ થયો હતો. અને જ્યાં પણ જે જગ્યાએ અમુક જગ્યાએ આસામમાં પણ જે આંદોલન થયો આજથી ત્યાં કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે. કેમ કે એમના ધ્યાનમાં આ વાત આવી છે કે આ આંદોલનથી આ બિલથી કોઈને પણ કોઈનો અધિકાર છીનવતા નથી, ઉલટો અધિકાર આપવાની વાત છે. પરંતુ કેટલાક લોકો જે ઘૂસણખોરો ઘૂસી ગયા છે એમને એવું લાગે છે કે આ નાગરિકત્વ આપ્યા પછી આ બધાને આઈડેન્ટિટી મળી જશે અને આઈડેન્ટિટી વગરના લોકો ઘૂસણખોર છે એમને પાછા જવું પડશે અને એટલા માટે આ આંદોલન થઈ રહ્યું છે. બંગાળ એનો જોતો જાતો દાખલો છે અને આ દેશમાં ઘૂસણખોરો ઘૂસી ગયા હોય તેને પણ પ્રોટેક્શન આપવા માટે મમતા બેનર્જી સહિત કોંગ્રેસ સહિતના લોકો એને સપોર્ટ કરી રહ્યા હોય એવો માહોલ આખા દેશના લોકો સમજી પણ રહ્યા છે. એટલે આ આંદોલન ચોક્કસ જગ્યાએ થાય છે, એની અંદર ચોક્કસ પ્રકારના લોકો છે, ગુનેગારો છે, એની પાછળ કેટલીક રાજકીય પાર્ટીઓ જે ભાજપને લોકસભાના ઇલેક્શનમાં હરાવી શકી નથી, લોકસભામાં પણ એ એમના બિલને રોકી શકી નથી એવા લોકો આ રીતે વાતાવરણ ડોળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એમાં પણ એમને સફળતા મળવાની નથી એ ચોક્કસ છે. યાદી એમણે માંગી છે સરકાર તરફથી એ પ્રયત્ન લેવલ પર થતો હશે. અમને એની પૂરી ડિટેલ નથી, પરંતુ ઓટોમેટિક આ ઘૂસણખોરોનો આઈડેન્ટિફિકેશન થઈ જવાનું છે અને એનું લિસ્ટ એ સરકાર તરફથી આપી દેવામાં આવશે એટલું હું કહી શકું છું. કેમ કે સરકાર વતી હું તમને કંઈ નહીં કહી શકું, તો એટલું કહી શકીશ કે ઘૂસણખોરો આમાં નિશ્ચિત થઈ જશે, અમને આઈડેન્ટિફાય થઈ જશે કે આટલા ઘૂસણખોરો છે અને એને અહીંયાથી પાછા મોકલી જ આપીશું એવું અમિતભાઈ શાહ સાહેબે વારંવાર લોકસભામાં પણ અને જાહેરમાં પણ કહ્યું છે. લોકસભાના સત્ર પછી આપણી પ્રથા પ્રમાણે પત્રકારો સાથે આપણે પ્રેસ વાર્તા કરીએ છીએ અને એમાં લોકસભા અને રાજ્યસભામાં થયેલા કામોની વિગત, જે બિલો પાસ થયો હોય એની ચર્ચા એ આપણી સાથે શેર કરીએ છીએ અને આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટેની વિનંતી આપણને કરતા હોઈએ છીએ. આ વખતે સિટીઝનશીપનો ખૂબ મહત્ત્વનો મુદ્દો એ બિલ આ લોકસભામાં અને રાજ્યસભામાં પસાર થયું છે. એના કારણે અલગ અલગ રાજ્યોમાંથી જે હિન્દુ, ક્રિશ્ચિયન, જૈન, પારસી, બૌદ્ધ એવા જે લોકો જે ત્યાંથી પીડિત થઈને એ
ચોક્કસ રીતે એમને પીડિત કરીને જે યાતના આપવાને કારણે એ ત્યાંથી ઇન્ડિયામાં આવ્યા છે, આપણા દેશમાં હિન્દુસ્તાનમાં આવ્યા છે, એ નિરાશ્રિત હતા. એમને કોઈપણ જે પ્રકારનો એમનો આધાર નહોતો, તો એમને નાગરિકત્વ આપવા માટેનો એક બિલ એ લોકસભામાં અને રાજ્યસભામાં પસાર થયું છે. એના કારણે કરોડો લોકો જે ઇન્ડિયામાં હતા એમને એક મોટી રાહત મળવાની છે. અને એના કારણે સૌથી મહત્ત્વની વાત એ છે કે એના કારણે બાકીના જે ઘૂસણખોરો છે એ પણ ઓળખાઈ જશે. નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં અમિતભાઈ શાહ સાહેબે કહ્યું છે કે આવા ઘૂસણખોરોને માટે NRC બિલ લાવીને આ તમામને અહીંથી ખદેડી મૂકીશું, એવું પણ એમણે આ કહ્યું છે. અને એટલા જ માટે આ ઘૂસણખોરોને એવો ડર છે કે આ નાગરિકત્વ ધારાને કારણે એ પણ આઈડેન્ટિફાઈ થવાના છે કે એ ઘૂસણખોર છે અને એમને જોવું પડશે. એટલા માટે પડદા પાછળથી આંદોલન કરીને આ દેશમાં કેટલાક વિસ્તારોમાં અશાંતિ સર્જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જે વેપારીઓની રજૂઆતો છે અને એમને GST સહિત ફાઇનાન્સમાં જે કંઈ રજૂઆતો એમની હતી, એના પ્રતિનિધિમંડળને લઈને હું દર્શનબેન વારંવાર ફાઇનાન્સ મિનિસ્ટરને મળ્યા છે. ફાઇનાન્સ મિનિસ્ટરે બધા જ અધિકારીઓ સાથેની પણ મિટિંગો અલગ અલગ સમયે બોલાવી અને એમના પ્રશ્નો એમને સાંભળીને એની ઉપર જે ઉકેલ શક્ય હતો એ કરી પણ આપ્યો છે. જે મુંબઈના ટેક્સટાઇલ કમિશનર કે જેને સુરત ઝોન લાગે છે, એમને અહીંયા 7 દિવસનો હમણાં કેમ્પ કર્યો અને કેમ્પની અંદર જેમની સબસિડી જે ઘણા સમયથી મળી નથી, એમાં ટેકનિકલ કારણોસર પણ જે રોકાયેલી હતી એ તાત્કાલિક છૂટી કરવા માટેનો પણ નિર્ણય લેવાયો છે. અને એટલે GST પ્રશ્ન હોય, સબસિડીનો પ્રશ્ન હોય, એવા દરેક પ્રશ્નો એને અમે વાંચા આપી છે. કેટલાક નાયલોન સ્પિનર્સ છે, એમના પણ પ્રશ્નો હતા, એમને પણ રજૂઆતો કરાવી છે. એમને પોતે ત્યાં રૂબરૂ મળીને પોતાની રજૂઆતો કરવાની તક એમને આપી છે. હું એવું માનું છું કે જે સ્થિતિ હતી એમાં ઘણો સુધારો આવ્યો છે. વચ્ચેના પીરિયડમાં દિવાળી પછી ટેક્સટાઇલમાં પણ એક કરંટ જોવા મળી રહ્યો છે અને આશા છે કે ઝડપથી એમાં વધુ સારું રિઝલ્ટ આપણને મળવા માંડશે. હું મારા પણ જે ટેક્સટાઇલના મિત્રો સાથે હું પરિચયમાં છું, એ લોકો પણ એમ કહે છે કે હવે પહેલાં જેવો પ્રોબ્લેમ જે વચ્ચે હતો એવો નથી, હવે બધું સુરક્ષિત થવા માંડ્યું છે અને લોકો એના કારણે ખુશ પણ છે. આ સિસ્ટમ આવવાને કારણે, GST કારણે એમની સિસ્ટમ પણ સરળ હવે થતી જાય છે અને એમની મુશ્કેલી દૂર થઈ છે. 2019ના લોકસભાના અંતિમ સત્રમાં ટોટલ 11 બિલ પાસ થયા અને ખૂબ સરસ ફ્રૂટફુલ સત્ર રહ્યું અને હંમેશની જેમ સુરત શહેર અને અંદર અમે લોકસભાના સત્ર પત્યા પછી આપ સૌને મળતા હોઈએ છીએ, આપના માધ્યમથી સરકારમાં થયેલી કામગીરીની માહિતી આપતા હોઈએ છીએ અને જે રીતે લોકોની અપેક્ષા છે તે પરિપૂર્ણ કરવા માટે અમે હંમેશા તત્પર હોઈએ છીએ. આ વખતે ખૂબ સરસ રીતે, જેને કહી શકાય કે 100%ને બદલે 128% જેટલું લોકસભાનું સત્ર ચાલ્યું, 11 જેટલા મહત્ત્વના સુધારાઓ થયા, બિલો રજૂ થયા. આમ તો એવું હોય છે કે 2014 અને અંદર નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી બન્યા પછી ઘણા બધા બિલો રજૂ કર્યા પણ રાજ્યસભામાં મંજૂર ન હોવાને કારણે એ જૂની પ્રોપર્ટી ગણાય અને લેપ્સ થઈ જાય, એટલે નવેસરથી પાછા રજૂ કરવા પડે અને પછી એના ઉપર ચર્ચા વિચારણા થાય. આમ તો મોડે સુધી સત્ર ચાલ્યા, માન્ય ગૃહમંત્રી અમિતભાઈ દ્વારા જે બિલ રજૂ થયું અને એના સાથે જે હર્ષ અને આનંદ અમને સૌને થયો છે, એટલે લોકોની અપેક્ષા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે પ્રજાલક્ષી કામો થઈ રહ્યા છે, કેટલાક સુધારાઓ પણ થયા, અર્થતંત્રને ખૂબ સારી રીતે આગળ વધારવા માટે GST લાગુ કર્યા પછી પણ થયેલા કેટલાક સુધારાઓને વધુ સારી રીતે રજૂ કરીને નિર્મલાજીએ પણ જવાબ આપ્યા. જે
મોસમની વાત આવે છે એટલે કે આપણે ત્યાં ક્લાઇમેટ ચેન્જની જે અસરો થાય છે એને કારણે મોડે સુધી વરસાદ રહ્યો અને એને કારણે પાક ઉપર નુકસાન થયું, તો એની પણ એક ચર્ચા 193 પર થઈ અને એના કૃષિમંત્રીશ્રીએ નરેન્દ્રસિંહ તોમારે એના પણ જવાબ આપ્યા. કારણ કે દેશના ખેડૂતને સમૃદ્ધ બનાવવા માટેની આવક બમણી કરવા માટે જે રીતે 6,000 રૂપિયા એના ખાતામાં આકસ્મિક ફંડ જે જમા થયું છે અને ત્યાર પછી વીમા કંપનીઓ દ્વારા થતા નુકસાનના સર્વે અને એનાથી થતા ફાયદા અને ગેરફાયદા બંનેની વાતો ત્યાં ચર્ચા વિચારણાને અંતે રજૂ થઈ અને ખૂબ સરસ રીતે લોકસભાની અંદર, લોકસભા અને રાજ્યસભા બંનેની અંદર જે કંઈ બિલો પાસ થયા એના વિશેની માહિતી તમને લેખિતમાં પણ આપી છે. આના સિવાય જે રૂટીન અમારા કામ હોય છે પ્રશ્નની અંદર પ્રશ્નોત્તરી થતી હોય છે તેના વિશેની પણ માહિતી મળી. આ વખતે એક સંવેદનશીલ મુદ્દો મારા ધ્યાનમાં પણ એવો આવ્યો કે કલર બ્લાઇન્ડ છોકરાઓ યુવક યુવતીઓની સંખ્યા વધતી જાય છે એટલે લગભગ 100ની અંદર 2-5 છોકરાઓ આપણા ધ્યાનમાં આવે છે કે જેને પોતાના અંદર રહેલી આ ખામી ખબર નથી હોતી, પણ જ્યારે સરકારી નોકરી કે કોઈ કાયમી નોકરી કરવા જાય ત્યારે એને આ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરતી વખતે ધ્યાનમાં આવ્યું એટલે એની પણ ખૂબ સરસ રીતે રજૂઆત થઈ. સરકારના ધ્યાન પર પણ પહેલી વખત આવ્યું, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીને પણ રજૂઆત કરી કે ભાઈ આ ને કોઈ સ્પેશિયલ કેટેગરી એટલે કે 10% કેટેગરી એને જે કલર બ્લાઇન્ડનેસની છે તેને ગણીને એને પણ એમાં સમાવેશ કરવામાં આવે તો આવા દરેક યુવક યુવતીઓને ફાયદો થાય. એની અંદરના જે કંઈ પ્રાણ પ્રશ્નો અમારે રજૂ કરવાના હોય છે જેમાં સાથે લઈને લોકોને લઈને જવાનું હોય છે એમાં ખૂબ સારી રીતે અમારું સ્થાન રહ્યું. ત્યાં પણ દરેક મંત્રીઓ સાથે વાતચીત કરીને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન થયો એટલે 2020ની શરૂઆત ખૂબ સરસ થાય એ પહેલાં 2019માં ખૂબ સારી રીતે સરકારે પોતે જે પ્રથમ વર્ષના 6 મહિનાની અંદર શાસન દરમિયાન લોકો સુધી પહોંચાડવાના મુદ્દાઓ, ખાસ કરીને જે આપણે ત્યાં હિન્દુ રાષ્ટ્ર તરીકે ભારત દેશ અને એની સાથે આજુબાજુના 3 દેશોની અંદર જે 6 જ્ઞાતિઓના ધર્મના લોકોને જ્યાં હેરાન થતા હતા અને જ્યાં એમને અન્યાય થતો હતો એ લોકોને નાગરિકતા આપવાના મુદ્દે જે બિલ રજૂ થયું તે મહત્ત્વનું રહ્યું જે આપના માધ્યમથી અમે લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીએ છીએ. ધન્યવાદ.